કરીશું. પદ્માવત ફિલ્મને મામલે હવે સુપ્રીમનો એક મહત્વપૂર્ણ આદેશ સામે આવ્યો છે. સુપ્રીમ કોર્ટે રિલીઝ કરવા પર લીલી ઝંડી આપી દીધી છે. સમગ્ર દેશમાં હવે પદ્માવત ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. ચાર રાજ્યોમાં જે રીતે ફિલ્મ પર પ્રતિબંધ હતો તે હટાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય વાત છે, ગુજરાત સરકારે જે આદેશ આપ્યો હતો તે કોર્ટે ફગાવ્યો છે. ઉલ્લેખનીય છે, એક તરફ રાજપૂત કરણી સેના કે જેમણે સમગ્ર ફિલ્મનો વિરોધ કર્યો હતો જેથી ફિલ્મનું નામ બદલીને પદ્માવત કરી દેવાયું, તેમ છતાં પણ ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને મધ્યપ્રદેશ આ ચાર રાજ્યો એવા હતા કે જેમણે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો હતો, કે જેમાં ગુજરાત રાજ્યમાં પણ આ પ્રતિબંધ હતો, જેને હવે સુપ્રીમ કોર્ટે ફગાવ્યો છે. જેથી આ સમગ્ર ચાર રાજ્યો તો છે જ, પરંતુ સમગ્ર દેશભરમાં હવે આ ફિલ્મ પદ્માવત રિલીઝ થવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે, આ ફિલ્મનું નામ બદલીને પદ્માવત કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું પહેલાનું નામ હતું તેને લઈને પણ, અને આ સમગ્ર ફિલ્મને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો તેને લઈને આ ફિલ્મનું નામ બદલાવવામાં આવ્યું છે. પરંતુ તેમ છતાં પણ અમુક રાજ્યોએ તેને રિલીઝ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. વધુ વાતચીત કરવા ફોનલાઈન પર સંવાદદાતા હિતેન વિઠલાણી. હિતેન, હવે સમગ્ર દેશભરમાં ફિલ્મ પદ્માવત રિલીઝ થવા જઈ રહી છે. બિલકુલ, પદ્માવત નો રિલીઝ નો રસ્તો બિલકુલ સાફ થઈ ચુક્યો છે. 25 જાન્યુઆરીએ ફિલ્મ રિલીઝ થશે. સુપ્રીમ કોર્ટે આદેશ આપી દીધા છે કે સમગ્ર દેશભરમાં આ ફિલ્મ રિલીઝ થશે. સેન્સર બોર્ડે સર્ટિફિકેટ, યુએ સર્ટિફિકેટ પણ આપી દીધું હતું. ફિલ્મનું નામ બદલવામાં આવ્યું, પદ્માવતીથી પદ્માવત કરાયું. 7 કટ ફિલ્મમાં સેન્સર બોર્ડે માર્યા છે. ત્યારબાદ ફિલ્મને સેન્સર બોર્ડે જે છે તે પાસ કરી છે અને યુએ સર્ટિફિકેટ આપ્યું છે. ત્યારબાદ જે અલગ અલગ રાજ્યોમાં પ્રતિબંધ લગાડવામાં આવ્યો હતો તેના ઉપર હવે સુપ્રીમ કોર્ટે રોક લગાડી છે. જે નિર્માતા હતા વાયકોમ 18, તેમના તરફથી હરીશ સાલવે સુપ્રીમ કોર્ટમાં કેસ લડી રહ્યા હતા. તેમણે સાફ કહ્યું કે લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવું જે છે તે રાજ્ય સરકારનું કામ છે. લો એન્ડ ઓર્ડર મેન્ટેન રાખવા માટે ફિલ્મ પ્રતિબંધ લગાવી ના શકાય. જેથી સુપ્રીમ કોર્ટ પણ આ વાતને સહમત થઈ અને સુપ્રીમ કોર્ટે ફિલ્મ પદ્માવતને રિલીઝ કરવાનો આદેશ આપ્યો છે. 25 જાન્યુઆરીએ તમામ રાજ્યોમાં, સમગ્ર દેશભરમાં ફિલ્મ રિલીઝ થશે અને તમામ રાજ્યોને આદેશ આપ્યા છે કે લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવું તે રાજ્ય સરકારનું કામ છે. ફિલ્મ જોવા જનારા દર્શકોની સુરક્ષાનું ધ્યાન રાખવું તે પણ રાજ્ય સરકારનું કામ છે, ના કે ફિલ્મ નિર્માતાનું. ફિલ્મ નિર્માતાને સેન્સર બોર્ડે પરમિશન આપી દીધી, ફિલ્મ રિલીઝ થશે. હવે રાજ્ય સરકાર પોતાનું કામ કરે અને ફિલ્મને સુરક્ષિત રીતે રિલીઝ કરીને લો એન્ડ ઓર્ડર પણ મેન્ટેન રાખે અને દર્શકોની સુરક્ષાની જવાબદારી પણ લે. બિલકુલ હિતેન, આપનો આભાર આ સમગ્ર માહિતી આપવા બદલ. તો ખૂબ જ મહત્વપૂર્ણ ચુકાદો હવે સુપ્રીમ કોર્ટ તરફથી આવતો જોવા મળી રહ્યો છે, કે જેમાં ફિલ્મ પદ્માવત જેનું નામ પણ હવે બદલવામાં આવ્યું, જે રીતે વિવાદ થયો હતો ત્યારબાદ રાજપૂત કરણી સેનાએ સમગ્ર દેશભરમાં જે રીતે વિરોધ પ્રદર્શન કર્યા, ત્યારબાદ આ ફિલ્મ ચૂંટણી સમયે તો રોકવા પણ આવી હતી, ત્યારબાદ હવે ફિલ્મને રિલીઝ કરવામાં જઈ રહી છે, નામ બદલવામાં આવ્યું છે. તો રાજપૂત કરણી સેનાના પ્રદેશ ગુજરાત અધ્યક્ષ રાજ શેખાવત અત્યારે આપણી સાથે. રાજજી, આપનું સ્વાગત છે ઝી 24 કલાક પર. અને હવે સુપ્રીમ કોર્ટે નિર્ણય કર્યો છે કે ગુજરાત સહિત જે ચાર રાજ્યોમાં પ્રતિબંધ હતો તેને પણ હટાવી દેવાયો છે, સમગ્ર દેશભરમાં આ ફિલ્મ રજૂ થશે. પ્રથમ પ્રતિક્રિયા આપની શું રહેશે? સર, મેં આપકે માધ્યમ સે બતા દેના ચાહતા હું, સુપ્રીમ કોર્ટ કા જો આદેશ આયા હૈ મુજે જસ્ટ પતા ચલા હૈ આપકે માધ્યમ સે. જી, મેં બિલકુલ રિસ્પેક્ટ કરતા હું, લેકિન हमारी भावनाओं को ठेस पहुंचाया जा रहा है और हम इस पिक्चर को किसी कीमत में रिलीज नहीं होने देंगे. राजी, अगर चाहे भारत देश हो, थिएटर जलेंगे साहब, थिएटर जला देंगे, तोड़फोड़ कर देंगे, एक इतिहास बना देंगे. पिक्चर किसी कीमत पर रिलीज नहीं होगी. जो होना है हो जाए, प्रशासन को जो करना है कर ले, सरकार को जो करना है कर ले. राजी, जो सुप्रीम कोर्ट किसी कीमत पर रिलीज नहीं होने देंगे. जी जी, जब सुप्रीम कोर्ट में ये मामला चल रहा था तो आपने उस वक्त वहाँ पे क्यों कोई अपनी तरफ से आपने बात नहीं रखी है? बिल्कुल साहब, सुप्रीम कोर्ट में बिल्कुल हमारी तरफ से हमारे एडवोकेट और सब थे, लेकिन फिर भी ये जो हुआ है बहुत गलत हुआ है. और इसके हम न्याय का विरोध नहीं कर रहे हैं. न्यायालय हमारे लिए सर्वोपरि है, बट हमारी भावनाएं भी हमारे लिए सर्वोपरि है. और न्यायालय ने अपना काम कर दिया है और अब हम राष्ट्रीय करणी सेना, राजपूत संगठन, हिंदू राष्ट्र अपना काम करके दिखाएगा. 25 तारीख को जलेगा पूरा भारत देश, पूरा गुजरात जलेगा. जिसको रोकना है रोक के दिखा दे. जी, जिस तरह से सुप्रीम कोर्ट ने ये बात कही है, आप भी ये बात मानते हैं कि सुप्रीम कोर्ट सबसे ऊपर है, उसका निर्णय हमें मानना पड़ता है, लेकिन फिर भी आप ये मानना पड़ता है? भावनाओं का क्या करना है साहब, मानना पड़ता है. ये धार्मिक चीज है साहब, धर्म से जुड़ा हुआ, इतिहास से जुड़ा हुआ मैटर है. जी, सुप्रीम कोर्ट ने अपना डिसीजन दिया, हम जनता, देश की जनता अपना डिसीजन देगी. तो सुप्रीम कोर्ट उस वक्त करके दिखाएगी. सुप्रीम कोर्ट में आपकी तरफ से क्या क्या पेशकश की गई थी?
साहब सुप्रीम कोर्ट में हमारे राष्ट्रीय जो अध्यक्ष है उनकी तरफ से और जो हमारे राष्ट्रीय सचिव है उनकी तरफ से हमारे वकील और हमारे जो रिप्रेजेंटेटिव है उन्होंने क्या दिया वो मुझे अभी तक पता नहीं है क्या हुआ क्या नहीं हुआ मुझे अभी तक मेरे नॉलेज में नहीं है। बट जहां तक मैंने आपको बताया कि ये पिक्चर भारत देश तो क्या साहब भारत देश गुजरात या कहीं भी हम इसको चलने नहीं देंगे किसी कीमत में नहीं चलने देंगे। जहां जहां चलेगी साहब हमने बोला है सर जहां जहां चलेगी वो थिएटर जला देंगे फिर भले जो भी केस हो हमारे में जो हुए हुए कोई फर्क नहीं पड़ता। इतिहास को बचाने के लिए इतिहास को बनाने के लिए क्षत्रिय समाज ने राजपूतों ने खून की नदियां बहाई है और बहा देंगे लेकिन ये पिक्चर चलने नहीं देंगे किसी कीमत में। ठीक है साहब हमारी भावनाओं से खेला गया है इतिहास के समीक्षा करने वाले जो इतिहास के जो ये मूवी समीक्षक जो थे उनके मना करने के बावजूद आज ये सब इतना षड्यंत्र किया जा रहा है ये सब बदमाशी की जा रही है। इस भंसाली की तरफ से वायाकॉम 18 को भी बता देंगे कि हमारी ताकत क्या है। बिल्कुल बहुत बहुत शुक्रिया आपका हमारे साथ जुड़ने के लिए। तो जी रीते राज शेखावत समग्र गुजरात करणी सेना सभ्य ने तेओ तरफ थी जी रीते बात करवामां आवी छे तेमणे कह्युं छे के तेओ हवे आ फिल्मनो विरोध करशे हजू पण जे रीते सुप्रीम कोर्टे आ महत्वपूर्ण निर्णय आप्यो छे परंतु गुजरात में आ फिल्म हवे रिलीज थवा जई रही है।